أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الملك الحق المبين رب العالمين. أفضل الصلاة والسلام وأفضل التهيئة والإكرام على حبيب إله العالمين. سيد الأنبياء والمرسلين وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد أمرا خوجة تي في راديو نير السلام عليكم ورحمة الله وبركاته أب આ મસાઇલના કાર્યક્રમની અંદર ફરી ઝિયારત કરતા અમને ખુશી ઉપજી રહી છે આપ લોકોને કહીએ છીએ વેલકમ ભલે પદારિયા અને આપણે તરત જ એ મસાઇલની અંદર અમે આવીએ છીએ કે જે એક હજાર ચારસો ને વીસ નંબરનો છે પાનું છે ચોસં સુસા ત્રણસો ને આડસઠ અને મસાઇલ છે મિલ કાચસા વે આયતુલ્લાહિલ ઓઝમા السید علی الحسینی اسستانی صاحب مدد زلہ العالی فرماوے چھے کہ نماز جماعت صحیح ہوانی شرط و ایک اے چھے یعنی کہ اے برابر چھے اے صحیح چھے اے قائد سر چھے تو نماز جماعت صحیح ہوانی شرط و ایک اے چھے کہ امام انہیں معموم وچے کوئی انترائی کہ عورد نہ ہوئی اکلے کہ جارے امام نماز پڑا بھی رہا ہوئی અને મામૂમ તેની બાજુમાં હોય અથવા પાછળ હોય તો બંનેની વચ્ચે કોઈ 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 અંતરાય ન હોય પડદો અટકાયત અવરોધ ન હોવો જોઈએ એવી રીતે જે મામૂમના વાસ્તાથી ઇમામ સાથે જોડાણ હોય એ મામૂમ અને બીજા મામૂમ વચ્ચે પણ કોઈ અવરોધ ન હોવો જોઈએ એટલે કે ઇમામની પાછળ જે માણસ ઉભો હોય જે મામૂમ જેને કહેવાય છે કે ઇમામને કરી રહ્યો હોય એની પાછળ એના અદા કરી રહ્યો હોય હવે એ મામુમની પાછળ જે બીજો કોઈ ઉભો હોય તો એની વચ્ચે પણ અવરોધ અટકાયત ભીત કે રીધો ન હોવો જોઈએ ભલે ઇમામ અને મામુમ વચ્ચે કોઈ અટકાયત ન હોય પણ બંને મામૂમ વચ્ચે અટકાયત હોય જે મામૂમ એની પાછળ છે અથવા એની લાઈનમાં છે બીજી જગ્યાએ ઊભો છે તો એ નહીં થઈ શકે કારણ કે બંનેની વચ્ચે કોઈ રીધો છે પડદો છે ભીત છે અટકાયત છે તો નમાઝે જમાત સહી હોવાની બરાબર કાયદેસર હોવાની શરતોમાંની એક એ છે કે ઈમામ અને મામૂ વચ્ચે કોઈ અંતરાય કે અવરોધ અટકાયત ન હોય એવી જ રીતે જે મામૂમના વાસ્તાથી એના થકી ઈમામ સાથે જોડાણ હોય એ મામૂમ વચ્ચે પણ કોઈ અવરોધ અટકાયત કે અંતરાય ન હોવો જોઈએ અવરોધ એટલે શું અવરોધ અટકાયત અંતરાય અટકાવનો મુરાદ એ છે કે દરેક એ વસ્તુ કે જે એક ને બીજાથી છૂટા પાડે અલગ પાડે નોખા પાડે ચાહે અવરોધના કારણે બીજાને જોઈ ન શકે ભલે અટકાયત એવી હોય કે એકબીજાને જોઈ શકતા ન હોય જેમ કે વચ્ચે પડદો હોય કે ભીત હોય દિવાલ હોય અથવા જોઈ શકે અવરોધનો અર્થ એ નથી કે વચમાં એવી વસ્તુ હોય કે જેનાથી પાછળવાળો આગળને જોઈ ન શકે જેમ કે ભીતની પાછળ ઉભો હોય પડદાની પાછળ ઉભો હોય એ જોઈ શકતો નથી પણ આગા કહે છે ભલે જોઈ શકાતું હોય જેમ કે વચ્ચે કાચની દિવાલ હોય કાચની ભીત હોય એ માટીની ભીત ન હોય ભલે જાડો પડદો ન હોય પણ ત્રાન્સપરા પડદો હોય અને એ પડદાની પાછળથી આગળવાળાને જોઈ શકાતું હોય કાચની દિવાલ હોય કાચની ભીત હોય અને એ ભીત પાછળથી આગળવાળાને જોઈ શકાતું હોય તો આગા કહે છે કે ભલે જોઈ શકાય યા ન જોઈ શકાય પણ અવરોધ અટકાયત અંતરાય કોઈ પણ વસ્તુ આડી હોવી ન જોઈએ ફક્ત એટલું જ નહીં આગા એનાથી વધુ ફરમાવે છે કે અગર પૂરી નમાઝે પૂરે પૂરી નમાઝે જમાઅમાં યા તે દરમિયાન કોઈ પણ સમયે એટલે નમાજના વચમાં પહેલી રકાત પછી બીજી રકાત પછી ત્રીજી કે ચોથી રકાત દરમિયાન આગા કહીએ છીએ કે અગર પૂરી નમાઝે જમાઅમાં પહેલેથી શરૂઆતથી યા તો તે દરમિયાન વચમાં કોઈપણ સમયે કોઈ પણ ટાઈમે કોઈ પણ વખત અને સંજોગમાં ઈમામ અને મામૂમ વચ્ચે યા જે મામૂમ અને સાથે મુત્તસિલ હોય એટલે બીજા મામૂમ અને પહેલા મામૂમ વચ્ચે આવું બને ઈમામ અને મામૂમ વચ્ચે યા જે મામૂમ ઈમામ સાથે મુત્તસિલ હોય બંધાયેલો હોય એનું જોડાણ થતું હોય તેના અને બીજા મામૂમ વચ્ચે કોઈ અવરોધ હશે તો જમાઆત બાતિલ ગણાશે એટલે કે ઇમામ અને મામુમ વચ્ચે અગર નમાઝ પઢાવતા પઢાવતા વચમાં એ અવરોધ આવી ગયો અથવા તો બે મામુમ એક આગળ છે છે એક પાછળ બંનેની કોઈ વસ્તુ આડી આવી ગઈ અને એ વસ્તુ આડી રહે નમાઝ દરમિયાન યા નમાઝની શરૂઆતમાં એ જમાત બાતિલ ગણાશે એ નમાઝ બાતીલ ગણા લિમામ એ સેલ્વી કી લો લે મામૂમ મામુમ સ્વાધિરા Qu'il n'y ait aucune entrave, aucun objet entre l'imam et le mamoum qui le suit, qu'il soit opaque ou obscur comme le mur ou un rideau épais ou transparent à travers lequel le mamoum peut voir l'imam qui se trouve devant lui. De la même manière, qu'il n'y ait aucun objet, aucune entrave qui retient, qui empêche la liaison entre le premier mamoum. Et le second mamoum qui est derrière lui ou qui est à côté de lui. Et cette liaison ramène le second mamoum par l'intermédiaire du premier mamoum avec l'imam. Donc il n'y a aucun objet, aucune entrave qui empêche, qui retient la liaison entre l'imam et le premier mamoum. Ou entre le premier mamoum et celui qui est derrière lui ou ceux qui se trouvent derrière lui que cette liaison soit directe entre l'imam et le mamoum, et entre les autres mamoum et les premiers mamoum qui sont liés avec l'imam directement chevatma fagat ek lu kevano ke aa na kaido a masail maradumat lagu pade che etle ke namaz marad hoy ani paschar namaz ada karva એની સાથે નમાઝ અદા કરવા વાળા જે મર્દો હોય પુરુષો હોય પણ ઓરતોને આ મસાઇલ લાગુ પડતો નથી આગા છેવટમાં ફરમાવે છે મસલો ચૌદસો વીસની અંદર મીલકા વેમા જે મસલો એને તમામ કરે છે અલબત્તા ઓરતોને એ હુકમ લાગુ પડતો નથી આગા ફરમાવે છે અલબત્તા ઓરતોને સ્ત્રીઓને એ હુકમ લાગુ પડતો નથી અને તેની વિગત આગળ જતાં આપવામાં આવશે યાને કે આ મસાઇલ ફક્ત મર્દોને જ લાગુ પડે છે ઔરતો માટે આગળ જતા આપણે મસાઇલ ઈન્શા અલ્લા બયાન કરશું અગર જિંદગી અને તમારો સાથ રહ્યો હું ધારું છું કે તમને પૂરેપૂરો સંતોષ આપ્યો તમારી ખુશી અને સંતોષ એ અમારી ખુશી અને અમારો સંતોષ છે મારો એક્સપ્લિકેશ્યો સમજાય એવો હતો મારો ખુલાસો પૂરતો હતો બસ એ ઉપર હું તમને છોડવા ચાહું છું તમે મને રજા આપશો અલ્લાહ હાફિઝ وعليكم السلام ورحمه الله وبركاته اللهم صل على فاطمه وابيها وبعليها وبنيها وسر المستودع فيها أدد ما احاط به علمك